આજની મીટિંગમાં આપણે દરેક વિષયમાં ગુજરાતી ગણિત હિન્દી એકથી ત્રણ નંબર મેળવનાર બાળકોની યાદી કઈ રીતે જુદી પાડી શકાય એના વિશે શરૂઆત કરીશું. તો એના માટે એક નવી બ્લેન્ક શીટ લઈએ, ઇન્સર્ટ વર્કશીટ. હવે અહીંયા ડેટા આપણે બાળકોને અહીંયા સિલેક્ટ વર્ક કરીએ ને એમને શો ફોન્ટ લાવી દઈએ, તો અહીંયા ક્રમ લાવી દઈએ બાળકનો, લખીએ નંબર ને ફોટો ટેગ લાવવા માટે અહીંયા ઇક્વલ ટુ કરી પરિણામ શીટમાંથી લઈ લઈએ, અહીંયા ક્લિક કરીને એન્ટર આપી દો. એ રીતે નામે બાજુ બદલે અહીંયા આવી જશે. ટ્રેક કરી લો, 11 સુધી છે, બસ આગળ નથી ટ્રેક કરવું. હવે આને દરેક વિષયમાં મેળવેલ ગુણ અહીં લાવી દઈએ. અંદર તો આપણે પત્રક સીમાં છેલ્લે લીધા હતા, તો એના ટ્રેક કરી લઈએ સીધા. આ રીતે અહીં કોપી લઈ લઈએ, ગુજરાતી ગણિત હિન્દી, અહીંયા આપણે કંટ્રોલ વી આપી દઈએ અને એના માર્ક્સ બરાબર કરી પત્રક સીમાં જઈશું, ક્લિક કરી એન્ટર આપીશું. માર્ક આવી ગયા, અહીંયા દેખા રહેશું અને અહીંયા આટલું આ રફ કામ જ, આખી સીટ જ ખાલી જ છે આપણે માન લેવાનું. સેન્ટર આપી દઈએ માટે, બોક્સ આપી દઈએ, લીટીઓ આપી દઈએ. હવે ગુજરાતી વિષયમાં આપણે એક થી ત્રણ નંબર લાવવા માટે, આ ગુજરાતી વિષય, તો અહીંયા પેલા એનો પેલો નંબર આપીશું, બાળકનું નામ આવશે, નાના કરો દેખાશે અહીંયા. નંબર નામ એને મેળવેલ ગુણ આવશે, માર્ક્સ એમ એ આર કે એસ ગ્રેડ આવશે, જી આર ઈ ડી અને છેલ્લે એનો રેન્ક કાઢવો પડશે. રેન્ક આપણે શરૂઆત ગુજરાતી વિષય માટે કરીશું. અહીંયા યાદ રાખવા માટે અહીંયા ગુજરાતી નંબર તો એના એ જ આવશે બાળકોના, અને ઇક્વલ ટુ કરીને અહીંયા જે નંબર છે આપી દો, એન્ટર આપી દઈએ. બરોબર, હવે એમને પેલો રેન્ક આપવો પડશે. રેન્ક એટલે નંબર. ગુજરાતી વિષયમાં પેલો નંબર કોણ છે આની અંદર, આ માર્ક છે, આ માર્ક છે અને છે, તો એમાંથી રેન્ક, તો રેન્કની ફોર્મ્યુલા છે કે બરાબર આર એમ કે. ડબલ ક્લિક કરશું, ગુજરાતીનું લેવા કે ઈસેલ સિલેક્ટ કરશું, અલ્પ વિરામ અને પછી આખી સિલેક્ટ કરી એન્ટર આપી દો, તો રેન્ક મળી જશે. કે 120 નંબર છે તો એનો નવમો નંબર, 11માંથી નવમો નંબર થાય. આપણે ચેક કરી લઈએ અહીંયા પાછળના સેલ છે એને લોક કરીએ, F4 દબાઈ એન્ટર, પછી ડ્રેગ કરી લઈએ, જોઈએ. બરોબર છે, જો 168 છે એનો પહેલો નંબર મળે છે. હા, 2 168 છે, બસ આને 168 છે પેલો, આ ના બનવું જોઈએ, કારણ કે બે મેચ પછી અહીંયા નામ ના થઈ જાય. તો જેને 168 છે, પહેલા 168 મળે એને એક નંબર, અને બીજા 168 મળે એને બે નંબર થવા જોઈએ. 11 નંબર મળ્યા હોય, 3 નંબર આને મળ્યો, જો 2 નંબર, એક નંબર બે વખત થયા, 2 નંબર છે જ નહીં, જો અને પછી સીધો 3 નંબર આપી દીધો 148 વાળા. આપણે ખાલી આ ગુજરાતી વિષય પૂરતી જ વાત કરીએ યાર, જોઈએ સેલ. તો આના માટે હવે આ ફોર્મ્યુલા લંબાવી પડશે, કે 2 નંબર
एक नंबर बे व्यक्ति ना मळवा जोईए, आने एक नंबर थाय तो आने बे नंबर थई गयो हतो, आने त्रण साचो। એના માટે આ ફોર્મ્યુલા પછી આગળ લંબાઈશું અહીંયા વચ્ચે અને હા આગળ વધતા કરી કાઉન્ટિંગ આપશું। કાઉન્ટિંગની ફોર્મ્યુલા આપણે તો બાજુમાં પહેલા શીખેલી છે, કાઉન્ટિંગમાં તો કે બરાબર સી ઓ યુ એન ટી કાઉન્ટિંગ કાઉન્ટિંગ અને કાઉન્ટિંગમાં રેન્જ પહેલી લેવાની હોય છે, આ લઈ લીધી ના એ જ રેન્જ લેવાની ડી થી ડી ત્રણ થી खाली एंटर आप ड्रेक करो જે બે વખત થયા, જો આને બે વખત લીધા, કેમ લીધા, બીજી વખત 168 આવ્યા છે માટે, બાકી બધાને એક એક લીધો। આ ગણતરી કરે કાઉન્ટિંગ શું ગણતરી કરે કે ડી ટેન થી ડી ટેન માં ડી ટેન કેટલી વખત આવ્યો, આની અંદર તો કે એક જ વખત આવ્યો, આ એક જ વખત, આ બધા એક એક વખત જ છે। જે આંકડો બીજી વખત બેળવાશે એને જ બગડો આવશે, બાકી બધાને એક જ આવશે કાઉન્ટિંગ। એ વસ્તુ અહીંયા ઉમેરી દઈએ આની અંદર, જોઈ લીધું અહીંયા આપણે કદાચ એકાદા ફેરવી લઈએ કે અહીંયા આને 140 120 આપી દઈએ તો એને બગડો કરી આપશે। જો કર્યો કંટ્રોલ ઝેડ આપ્યું, જો આ 66 છે અહીંયા ઉપર 66 કરી દઈએ તો એને પાછળ નીચે વાળાને બગડો કરશે, ઉપર વાળાને નહીં। 66 ઉપર આટલા સુધી તો એક જ વખત આવ્યો, પણ અહીંયા એટલે બે વખત થયો, કંટ્રોલ ઝેડ આપ્યું તો આ ફોર્મ્યુલા આની અંદર એડ કરી દઈએ, તો કે વધતા COUNT કાઉન્ટિંગ્સ બરાબર ડી ત્રણ રેન્જ પહેલી જેમ ડી ત્રણ અલ્પવિરામ ડી ત્રણ ત્રણે વખત એક જ સેલ નામ કૌંસ પૂરો એન્ટર આપ્યા, 10 નંબર થયો। જો અહીંયા એન્ટર એક ઉમેરવાનો નથી, અહીંયા તો આના માટે તો રેન્જ સાચી, તો 65 -1 આપવો પડશે એન્ટર। હવે આમાં ખાલી ડી ત્રણ સેલ આપણે પહેલો રે એ લોક કરવો પડશે, તો સિલેક્ટ કરી F4 આપો એન્ટર આપો, હવે ડ્રેગ કરી દઈએ, જુઓ આવી ગયા અને 168 વાળાને એક નંબર મળ્યો અને બીજા 168 કોઈ નંબર બે વખત આવ્યો નથી અને કોઈ નંબર રહી ગયો નથી, જોઈ લઈએ કે 2 3 4 5 6 7 8 9 10 નંબર, એટલે રેન્કમાં આ રીતે આ ફોર્મ્યુલા આપવી પડશે બરોબર। રેન્કની ફોર્મ્યુલા આવ્યા પછી જ આપણને અહીં નંબર એનું નામ કાઢી શકીએ, ત્યાં સુધી નામ કહે કે હવે પહેલો નંબર કોનો છે ગુજરાતીમાં, તો કે ભાઈ 9 નંબરમાં છે મેઘા, એનું આવે તો એનું નામ અહીંયા આવવું જોઈએ આપણે, મેઘાનું નામ બરોબર। હવે આપણે ડિલીટ મારશું ખાલી, તો અહીંયા ઇન્ડેક્સ ફોર્મ્યુલા આપણે લઈએ, ઇન્ડેક્સ ફોર્મ્યુલા જોઈએ તો બરાબર ઇન્ડેક્સ એક ફોર્મ્યુલા આવે, ઇન્ડેક્સ ફોર્મ્યુલા સેલ જ છે, ઇન્ડેક્સ ફોર્મ્યુલા કોઈ પણ વેલ્યુ શોધી આપે તો ઇન્ડેક્સ ફોર્મ્યુલા આપી જોઈએ, અહીંયા અહીંયા સિલેક્ટ કર્યું રેન્જ અલ્પવિરામ 5 નંબર આપો એન્ટર આપો, જો 5 નંબરનું નામ શું લખ અહીંયા આવી ગયું છે, જુઓ જે છેલ્લે નંબર આપો તમે અહીંયા 7 નંબર આપો તો 7 નંબરનું નામ આપશું, વેલ્યુ શોધી આલે, નંબર નહીં આંકડો હોય તો આંકડો શોધી આલે, નામ હોય તો નામ શોધી આલે, જેટલા તમે સેલ સિલેક્ટ કરે એટલામાંથી ઉપરથી નહીં છેકથી બરોબર। 7 લખ્યું અહીંયા એક જ લખશો તો પહેલા જ નંબરનું નામ આપી દઈશું, અહીંયા 11 લખીએ આપણે આગળ એકડો ઉમેરી દઈએ, 11 નંબરમાં જે વેલ્યુ પડી એ બતાવશે સેજર। ઇન્ડેક્સ ફોર્મ્યુલા આમાં ઉપયોગ થશે, તો ઇન્ડેક્સ તો ખરી, પણ હવે ઇન્ડેક્સની અંદર આપણે એક નંબર અહીંયા છે 9 નંબરમાં, તો આના આરે મેચ થાય, સાથે મેચ લાવવું પડશે કે આના આરે મેચ, આ એક આરે આ મેચ થાય એ રો કહીએ, તો હવે એની અંદર મેચ ફોર્મ્યુલા ઉમેરવી પડશે। મેચ ફોર્મ્યુલા શું કામ કરીએ જોઈએ, એમ એ
MATCH મેથ શું કામ કરે? મેથ ની અંદર પહેલા આપણે વેલ્યુ શોધી કે આ એક નંબર ને આરે આપણે મેચ કરવાનો હોય તો એક કર્યું L3 અલ્પવિરામ એને શેમાંથી મેચ કરવાનો હોય તો એ આ રેન્જ સિલેક્ટ કરી અલ્પવિરામ કરીને મેથમાં પરફેક્ટ મેથ માટે 0 આપવાનો એન્ટર આપો જો અહીંયા આને શોધી આલ્યો રો નંબર 9 માં એકડો પડેલો શોધી આલ્યો જો 1 2 3 4 5 6 7 8 9 9 નંબર ની રો માં એક પડ્યો હોય એ આને શોધી આલ્યો મેચ છે મેચ ફોર્મ્યુલા આડું ઊભું ગમે તે કામ કરી શકે તમે જો મેચ ફોર્મ્યુલા મેચ બરાબર L3 એટલે કે આના આરે આપણે મેચ કરવું શેમાંથી મેચ કરવું છે તો કે એ આર આડા કોલમ માંથી ને તમે સેટ કરી શકો ઊભું જેટલું તમે સિલેક્ટ કર્યું એમાંથી એ મેચ શોધી અને છેલ્લે પરફેક્ટ મેચ માટે નવું આપી દો તો આની અંદર હવે મેચ ઉમેરી તો કે નવું આવવા જોઈએ તો અહીંયા મેચની ફોર્મ્યુલા આપણે 11 છે 11 કાઢી નાખીએ અને મેચ આપી દઈએ MATCH મેચ કોને આરે થવો તો આની સાથે થવો જોઈએ શેમાંથી તો કે રેન્જ કઈ શેમાંથી મેચ કરો આમાંથી મેચ કરવાનું પરફેક્ટ મેચ માટે અલ્પવિરામ કરીને 0 આપો કૌંસ પૂરો અને ઇન્ડેક્સ માટે પરફેક્ટ ઇન્ડેક્સ માટે અલ્પવિરામ કરીને 0 આપવો પડશે એન્ટર દબાવો બીજી વખત હવે જોઈ લો તમારે મેઘાબેન 168 એક નંબર નું નામ અહીંયા આમ ની અંદર જે નંબર છે એ નામ એક નંબર નું નામ અહીંયા પહેલું આવી ગયું એક નંબર કોને મળ્યો છે મેઘાબેન હવે આને ડ્રેગ કરવા કયા કયા પેલા જોઈ લેવાનું ડ્રેગ કરે તો કયા કોલમ એને જ રાખવાનો તો પેલું આ ઇન્ડેક્સ ની રેન્જ એને એ જ રાખવાની છે તો સિલેક્ટ કરી F4 દબાવો મેચમાં L3 એ તો બદલાતો રહેવો જોઈએ તો એને આ P3 થી P3 એને એ જ રહેવો જોઈએ તો એને સિલેક્ટ કરીને F4 દબાવો એન્ટર આપો હવે આપણે આને ડ્રેગ કરી લઈએ ગુજરાતીના તમામ 11 બાળકોના સૌથી વધારે માર્ક જો અપુલજી એના સૌથી ઓછા માર્ક મળ્યા હશે જોઈ લો અરે 66 માર્ક મળ્યા કુલજીનો નંબર છે 66 ગુજરાતીનું ગોઠવી દીધું કમ્પ્લીટ નંબર પ્રમાણે બાળકોના નામ આવી ગયા અને પહેલો નંબર ગુજરાતી માનું છું 11 નંબર આપણે 3 નંબરની વાત નહીં કરતા જેટલા વર્ગમાં બાળકો એટલે બધાના નંબર મળી ગયા મેઘા 168 બીજા નંબરે સેજલ તો આરે સેજલ 168 ત્રીજા નંબર સંજય સંજય જો 100 આપણે નામ માર્ક્સ બદલી જોઈએ ચલો એ આ સુભણને સુભણને અહીંયા છે સુરેશ 168 170 આપી દઈએ ઉપર આવતું નામ એનું સુરેશ કલ્પેશ હવે અહીંયા ડેટા બદલાશે ગમે એમ ડેટા બદલાય અહીંયા આપણે કંઈ કરવાની જરૂર રહેશે નહીં બરોબર હવે ફક્ત લાવવાના રહ્યા એના માર્ક્સ અહીંયા એના માર્ક્સ લાવવા પડશે કલ્પે નહીં તો માર્ક્સ લાવવા માટે આપણે માર્ક્સની અંદર તો શું હોય સૌથી મોટા ઉપર આવી જવા જોઈએ તો એના અંદર લોંગ લોંગર ફોર્મ્યુલા એટલે સૌથી વધારે હોય ઉપર આવી જાય લોંગર તો બરાબર એલ ઓ એન જી એલ ઓ લોંગેસ્ટ હશે લોંગેસ્ટ શેમાંથી તો એ ગુજરાતીમાંથી આપી દઈએ અને પહેલા શેલમાં કયો લોંગેસ્ટ આપો તો એક આપી દઈએ એન્ટર આપે સોરી લોંગેસ્ટ બરાબર એલ ઓ લાર્જ સોરી એલ આર જી લાર્જ બરાબર એલ એ આર લાર્જ લાર્જ ઉપર ડબલ ક્લિક કરો શેમાંથી લાર્જ શોધવા રાખો ગુજરાતીમાંથી અલ્પવિરામ આવો અહીંયા પહેલો એક પ્રો આપો એક એટલે કે પહેલા નંબરનું મોટું તો અને હવે તમારી આની આ રેન્જ તો એની એ જ રાખવાની છે
F4 इन्हें सिलेक्ट करें ने F4 आपो इन्हें एंटर आपो तो आने अंदर अगर तुम्हारे ब्रेक कर सो तो बदाम एक सो अहियां नंबर बदाम आप बदलवा कर सो एक नीचे गया है बिया करो कर सो तो सीधा नीचे गया है इंतजाम करो कर सो कहाँ का तीजा नंबर ना लॉर्ड लार्ड लार्ड सो नंबर समझिए नंबर ना आप छिल्ले पाव बदल ना हो तो यहाँ एक रो नी फॉर्मूला जो यहाँ रो नंबर तो मैं खाली यहीं बताओ बराबर आर ओ डबल्यू रो करी डबल क्लिक करी कौंस पूरा करी कसूद लखवान ने मुकी दो तो आ टाइम बताए टाइम मतलब तीजा नंबर नहीं रो जो आने ड्रैग कर सोले नंबर ऑटोमेटिक अपडेट करता है जैसे आ चौथा नंबर नहीं पांच नंबर नहीं छठा नंबर सात नंबर हाँ तो आप ये टाइम भी जगह एक लाभ हो तो यानी इधर ओछा बिया करी दो खाली तो ऊपर बिया रोल खाली ऊपर बिया रोल खाली है एक बिया कर दो पी ड्रैग करी लो लाइनसर नंबर पड़ी गया तो आने अंदर आप पाचर लाइनसर नंबर पड़वा तो अँ एक ब्रेक करशो तो बधाई ना रहे से अहीं एक एकरो काढ़ी नाखो ने रो आपी दो पूरु कर दो अने ऊपर केटली रो खाली है बे आती जाय नंबर ने तो ऊपर माइनस बे आपी दो एंटर आपो लॉन्गर लार्ज प्रमाणे आपणे गोठवी दीधुं 170 168 168 148 147 रमेश काड़ाजी 147 હવે ગ્રેડ આ રીતે દરેક બાળકના એક થી ત્રણ નંબર ને એક થી અગિયાર નંબર આપે જેટલા બાળકો એટલા નંબર આપી ગયા ગુજરાતી વિષયની બરોબર હવે એના ગ્રેડ આપવાના ગ્રેડની ફોર્મ્યુલા તો આપણે પત્રક સીમાંથી ઉઠાયેલો સીધી ગ્રેડની ફોર્મ્યુલા એના આગળના સેલ ઉપર જ છે એ રીતે અહીંયા આપણે એને ક્યાંય સેલ લોક કરેલા નથી તો એને કંટ્રોલ સી લઈ લો અને અહીંયા આવીને કંટ્રોલ વી એ આગલા સેલ ઉપર જ આપવાના તો કંટ્રોલ વી આપી દો ડ્રેગ કરી લો કશું આની અંદર છે જ નહીં જો એની ફોર્મ્યુલા સાથે આવી જો આ બે 70 નીચે ઈ આયા એની અંદર જે આપણે આપી દી ઇફેક્ટ સેલની ફોર્મેટિંગ એ પણ અહીંયા આવી ગયો તમને એમ થાય કે અહીંયા ત્રણ ઈ હતા ને અહીંયા કેમ તો આપણે ટૂંકનો નંબર બદલ્યા જો 120 છે આપણે જોઈએ ત્રણ જ થઈ જશે પહેલાને 120 હતા આપણે ડ્રેગ કરીને હાથે 170 કર્યા હતા જોઈએ પાછળ બદલ્યા છે તો આ રીતે ગુજરાતી પછી આ ફાઇલને આપણે પેજ સેટઅપ કરવાની જરૂર નથી રફકામ માટે જ છે કારણ કે આનાથી આપણે ત્રણ ત્રણ નંબર દરેકના લઈ લેવાના ગુજરાતી પછી આને ક્લિક કરી સિલેક્ટ કરી બાજુમાં એક સેલ જવા દઈએ અહીં પેસ્ટ પેસ્ટ કરો કોલમ બી સાથી ઓકે કરો અને પેસ્ટ આપી દો બાજુમાં આવે ગણિતનું આપણે એ રીતે કામ લઈશું रेन्क करता पे रेन्क आप रेन्क हम सेल नंबर बदली जैसे તો અહીંયા ખાલી સેલ નંબર જે કોલમ નંબર હતો ગણિતનો આપણે ગુજરાતીનો ડી હતો ગણિતનો ઈ થશે તો અહીંયા ઈ આપી દઈશું ઈ અહીંયા ઈ આપી દઈએ અહીંયા ડી ની જગ્યાએ ઈ આપી દઈએ કાઉન્ટી અહીંયા ઈ આપી દઈશું ये काटेंगे आप भी अन्य आई आप भी पहला नंबर ने पहला वधारा मार्क से गणित मार जो लिए ब्रेक कर लो जी पहला नंबर ने अपना ने हाइड कर दिया आई जो हाइड करता जी है तो बाजू में ये हाइड आप भी तो बाजू में तरह आपने बताओ बरोबर है पहला ना एक नंबर है હવે એના ગ્રેડ તો હવે લાર્જ આપી દઈએ કે આ આપવું નામ તો આની અંદર નામ તો આ નામની સિયા હાચું પણ મેચ ક્યાંથી કરવાના છે તો મેચ વી માંથી કરવાના છે તો મેચ આર હાચો અહીંયા પી ની જગ્યાએ વી આવશે તો વી પી ની જગ્યાએ વી આવશે એન્ટર આપી દો
બસ બીજું કઈ કરવાનું નથી, આ સીધું ગણિતની તૈયાર થઈ ગઈ. હવે એના લાર્જના માર્ક આજે માર્ક્સ છે, તો માર્ક્સ આપણે ડી માંથી લીધા, એ ઈ માંથી લેવાના. તો અહીંયા ડી કાઢી નાખો, અહીંયા ઈ કરશો, અને અહીંયા ડી કાઢી અને અહીંયા ઈ કરશો. એન્ટર આપો 189 માર્ક. ગ્રેડ તો એને એ જ લેશે ટી ઉપર. જો આ જો ટી ઉપર જ ગ્રેડ લીધા, ટી 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 ઉપર જોઈએ. 189 શુભમને છે, બરોબર. સેજલને 168 છે ગણિતમાં, બરોબર છે. મેઘાને 153 છે, મેઘા આર્ય 153 છે. અગિયાર ત્રણ નંબર 189, 168 અને 153 જોઈ લો ગણિતમાં મળે. એ રીતે 103 ને 11 11 નંબર મળી ગયા. 52 માર્ક સૌથી ઓછા છે ગણિતમાં, એનું નામ રીટાબેન છે. તેથી ઉપર જે 64 માર્ક ફૂલજીને છે. હવે એ રીતે ગણિત પત્યા પછી આની કોપી લઈને બાજુમાં પેસ્ટ સ્પેશિયલ કોલમ વિશે આપી દો, એટલે એના જેટલી પહોળી થઈ જાય અને પેસ્ટ આપી દો. આને કરી દો હાઈટ, સિલેક્ટ કરીને હાઈટ આપી દો. પછી ખોલી દઈશું આખું. અહીંયા આપણને જોવા મળે, અહીંયા આપણે ત્રીજું હિન્દીનું બનાવવાનું છે. પહેલે રેન્ક આપવાના, રેન્ક હિન્દીના માર્ક્સ કેમ્પમાં છે, એફમાં છે. તો અહીં બધે એફ કરી દેવું પડશે. એફ રેન્ક માટે બીજો છે એફ, એફ કાઉન્ટિપમાં એફ એફ જ આવશે. એની જગ્યાએ એફ, એની જગ્યાએ એફ અને અહીંયા એફ. એન્ટર આપી દો, બ્રેક કરી લો. દર વખતે ફોર્મ્યુલા આપણે લખવાની જરૂર નહીં, એને સેલ નંબર બદલી નાખવાનો. જોઈએ એક નંબરના માર્ક કોને વધારે મળ્યા છે. અંજલીને મળ્યા છે, અંજલીને 170 હિન્દીમાં, ના હિન્દીમાં 116. કેમ આમ રેન્ક ના, હજુ આ નામ બદલવાના બાકી. એક નંબર 9 નંબરને મળ્યા છે, ખાલી 9 નંબરને સૌથી વધારે માર્ક છે, બરોબર. 9 નંબર મેઘાને 9 નંબરના કોલમમાં સૌથી વધારે માર્ક છે, બરોબર. હવે એ પ્રમાણે અહીંયા બદલી નાખો. તો નામ તો સી થ્રી સી યાદ છે, મેથ્સ મેથ્સ એના પરથી કરવાનું. આ એક્સ છે સાચો છે, ફક્ત આપણે એ બી કરવાનું છે જેની જગ્યાએ. તો અહીંયા એ બી કરી દઈશું, અહીંયા વીની જગ્યાએ એ બી કરી દઈશું, અહીંયા વીની જગ્યાએ એ બી કરી દઈશું. સોરી, આગળ જે એ બી કરીએ, સોરી, એ તો આ એક્સ ને એક્સ રવા દેવાના છે. એક્સ ત્રણ બરાબર આરે મેચ કરવાનું છે. એક્સ એન્ટર રાખો. 11 બાળકોનું નામ છે, ટ્રેક કરી લઈએ. આઈ ગયા જોઈએ. અને હવે માર્ક્સ લાર્જ લાર્જ વાળાને હિન્દી એફ માં છે. એની જગ્યાએ એફ, એની જગ્યાએ એફ એન્ટર આપી દો. હવે જોવાની મજા ખબર પડશે આપણને. જો હિન્દીમાં સૌથી વધારે માર્ક મેઘાને મળ્યા છે, મેઘા 163. જો 163 થી ઉપર નથી કોઈ. સેજલ ને બીજા નંબરે 158 છે, 133 શુભમ ને છે ત્રીજા નંબરે. તમે જોઈ શકો બાકીના છે ને. એ રીતે નીચે ઉતરતા ક્રમમાં બધા બાળકોના નામ આવે. છેલ્લે રીટાને 65 માર્ક છે. જુઓ ગ્રેડ તો એની રીતે લઈ જ લેશે. ગ્રેડ તો ગ્રેડની ફોર્મ્યુલા આ સેલ ઉપર જ અહીં મારી. અહીંયા જે નંબર બદલાતા છે ગ્રેડ બદલાઈ જશે. એટલે અહીંયા જો 163 એ જ આવ્યો. તમે જોઈશો 100 હોય તો સી આવે, 103 એ સી આવે, 100 થી નીચે આવશે તો ડી આવશે, અને 70 થી નીચે તો ઈ આવી ગયો. એ રીતે હવે બાકીના વિષયનું આપણે કરી શકીએ છીએ. હવે સમયના બગડતા આપણે ત્રણ વિષયની અહીંયા તમને સમજાવ્યું. હવે આ જ વસ્તુ તમારે જ્યારે હવે ટેબલ બનાવીને અલગ લેવું હોય તો આપણે આ ટેબલ મારા જૂની ફાઇલમાં હતું, કોપી 3 આને કોપી લઈ લો, કંટ્રોલ સી આપો. આપણી હતી ને એની ફાઇલમાં જતા રહીએ, નવી શીટમાં અહીં સિલેક્ટ ઓલ કરી અને કંટ્રોલ બી આપી દઈએ, એના ટેબલ પડી ગઈ, બરોબર. અહીં ફોર્મ્યુલા આવ્યું હોય ક્યાં છે નથી, ફોર્મ્યુલા નથી, કારણ કે લોકો એટલે ફોર્મ્યુલા ના આવે. આ બધું જે છે એ આપણે ડિલીટ આપી દઈએ. નવ ગુજરાતી ના લે અહીં ઇક્વલ ટુ કરી અને આપણે આ ફાઇલ હતી
આ ગુજરાતીના નામ એન્ટર આપી દો અને ડ્રેગ જ કરવાનું, ત્રણ નામ લેવાના છે એ રીતે એને મેળવેલ ગુણ લેવાના. તો ઇક્વલ બાજુની સીટમાં જશો ગુજરાતી, ગુજરાતીનું સોરી આપણે પેલાનું નામ ખોટું લીધું, અહીંયા સિલેક્ટ ઓલ કરીને આ નાઇન કરવું પડશે. અહીં અનહાન્ડ કરવું પડશે. હા, ગુજરાતીનું નામ લેવાનું હતું ને, અહીંયા ગુજરાતીના ઇક્વલ ટુ કરી બાજુની સીટમાં ગુજરાતીનું નામ છે એન્ટર. અને મેળવેલ ગુણ તો બાજુમાં જ ગુણ હતા અને બાજુમાં જ ગ્રેડ હતા, બાજુમાં ડ્રેક કરી લો અને સીધું નીચે ડ્રેક કરી લો. બાજુમાં સેમ બાજુ કોલમ હોય, જોવો અહીંયા આ રીતે જ છે ગુણ અને ગ્રેડ, નામ ગુણ અને ગ્રેડ. તો અહીંયા એ રીતે છે નામ ગુણ અને ગ્રેડ. આપણે રેન્ક અહીંયા તો આપવાની જરૂર નથી, એટલી ટાઈમ થઈ ગયા છે. હવે એના ટકા આપવા હોય તો અહીંયા તમે ટકા આપી શકો છો. આ 200 માંથી છે એટલે કેટલા ટકા થાય, રાઉન્ડની ફોર્મ્યુલા લઈને અહીંયા આર ઓ યુ એન ડી રાઉન્ડ 168. હવે 168 માર્ક કેટલા માંથી મળે, અહીંયા 200 માંથી ભાગ્યા 2 અલ્પ વિરામ 1.5 જે 84%, 2.1 ચિહ્નમાં રાખો ને આપણે 84% ત્યાં બ્રેક કરી લો બરોબર. આ રીતે પછી ગણિતના તમે ટ્રેક કરી લો ઇક્વલ ટુ આપણે સીટમાં જે ગણિતની સીટ ક્યાં હતી અહીં છે, અહીં એન્ટર આપી દો. બાજુમાં 3 સેલ લઈ લો અને પછી નીચે લઈ લો, ગણિતનું આપણને આવી ગયું સેન્ટર આપી દો. અને એના ટકા આના પ્રમાણે તમારે 6 ટકા ડ્રેક કરી લો. 189.94% થશે 200 માંથી 189, 168.84, 173.75. એ તો હિન્દીની એ લઈ લઈએ. હવે એક પ્રતિભાશાળી બાળકોનું લિસ્ટ કાઢવાનું. હવે જો આને આપણે લઈ લઈએ ટોપ 3 સીટનું નામ આપી દઈએ, ટીઓ ગમે તે નામ આપી દઈએ ટોપ 3. આ સીટ તો આપણે હાઇન્ડ જ કરી દેવાની છે, સીટ હાઇન્ડ થઈ જાય આપણે કંઈ આની જરૂર નથી. તો આને જમણી ક્લિક આપી અને હાઇન્ડ આવે છે ઓપ્શન હાઇન્ડ. આ કરશો એટલે આ સીટ આપણને દેખાશે જ નહીં, કારણ કે એની જરૂર નહીં, ફક્ત આપણે તો ટોપ 3 જ જોઈએ. ભૂલ હોય આપણને એવું લાગે તો એને પછી ખોલી શકાય, સિલેક્ટ કરી અનહાઇડ કરો. સીટનું નામ બતાવશે, સીટ 2 હતું, ઓકે આપી દો. સીટ 2 ની જગ્યાએ આપણે નામ આપી દઈએ રેન્ક છે, તો આર એ એન કે એટલે આપણને યાદ રહે રેન્ક, રેન્ક એટલે નંબર આપ્યા. હવે એને હાઇન્ડ જ કરી દેવાની જરૂર છે, કારણ કે આની આપણે પ્રિન્ટ કાઢવાની નથી, કશું કાઢવાની, ખાલી ફોર્મ્યુલા અહીંયા જોવાની છે. એને હાઇન્ડ કરી દઈએ. હવે પ્રતિભાશાળી બાળકો, પ્રતિભાશાળી બાળકો આપણે ગઈ વખતમાં લાયા હતા કે અહીંયા છે, આપણે મેં ફાઇલ બનાવી હતી. ગુજરાતી ગણિત અને વિજ્ઞાન લગભગ આ વિષય હતા, વિષય ચેન્જ હોય તો મારી ભૂલ થતી પણ આપણે વિષય બદલી શકીએ. એના પહેલા સત્રમાં અને બીજા સત્રમાં અને એ લેખિત કસોટીમાં, પહેલા સત્ર અને બીજા સત્રમાં લેખિત કસોટીમાં 75% ઉપર ગુણ નીકળે મળે બે જે બાળકોને એને પ્રતિભાશાળી કહેવાય. એ લાવવા માટે આપણે આને આખી સિલેક્ટ શીટ કરી લઈએ, કોપી આવીએ, એન્ટર આવીએ, અહીં નવી શીટમાં જઈને પેસ્ટ આપી દઈએ. એના માટે અહીંયા પ્રતિભા શીટનું નામ આપી દઈએ, પી આર એ ટી આઈ બી એચ પ્રતિભા. આ એક ફોર્મ્યુલા સમજ્યા જેવો. આના માટે મેં સ્પેશિયલ ગુણ સીટ બનાવી હતી બાજુમાં, જોઈજો મારી સીટમાં આરે ગુણ સ્લીપ સીટ, કારણ કે આપણે લેખિતના જ લેવાના અને પત્રક સીમાં પરિણામમાં તો ટોટલ આવે. અહીંયા છે લેખિતના પણ બે અલગ અલગ લેવા પડે, એની જગ્યાએ મેં અહીંયા ગુણ સ્લીપ અલગ બનાવી હતી. જો અહીંયા એને કોપી લઈએ કંટ્રોલ સી, એની અંદરથી જ માર્ક્સ લેવાના લેખિતમાં, એ પણ અહીંયા આપણે ગુણ સ્લીપ બનાવવી પડશે. કંટ્રોલ વી સિલેક્ટ કોલ કરીને કંટ્રોલ વી આઈ ગયું ફોર્મ્યુલા નથી આવી બરોબર.
હવે અહીંયા નામ છે આપણે, અહીંયા આપણે હતા એ નામ લઈ દેવાના છે, પત્રકસીમાં એ હતા એ નામ આપી દઈએ, અહીં આપી દઈએ. કેરો નામ છે ડ્રેગ કરી લો, એ પ્રમાણે અહીંયા થઈ જશે. પહેલા સત્ર અને બીજા સત્ર બે ની અલગ ફાઇલ બનાવેલી છે. જુઓ પહેલા સત્રમાં શોર્ટમાં રાખીએ, વિચાર કરશું, સમય મર્યાદામાં પતી જાય એવું કરીએ. હવે અહીંયા માર્ક્સ લખેલા જ છે થોડા ઘણા. જો આ લેખિત આમાંથી માર્ક્સ આપણું પરિણામ શીટમાં જતા હતા કે ભાઈ ગુજરાતી માં લેખિત પરીક્ષાના માર્ક અહીંયા 80 માંથી મૂકવાના કર્યા હતા આપણે. અને શીટનું નામ આપી દઈએ ગુણ સ્લિપ, અને ત્રણ વિષયના માર્ક આપણે ધ્યાનમાં રાખીએ કે અહીંયા ત્રણેય વિષયના માર્ક્સ મૂકીએ છીએ હાલ, કારણ કે ત્રણ વિષયનું આપણે શોધવાનું. ત્રણ વિષયમાં 75%, 75% માર્ક એટલે લગભગ 80 માંથી 75 બરાબર 80 ગુણ્યા 75 ભાગ્યા 100 એટલે 60 માર્ક થાય. 60 માર્ક એને મળે તો એ 75% મળ્યા કહેવાય, 60 થી નીચે મળે તો ઓછા ટકા કહેવાય, બરોબર. એના માટે હવે પ્રતિભાશાળા તો અહીંયાથી જેને જે જે બાળકોને 60 થી ઉપર માર્ક મળ્યા છે આ ત્રણેય વિષયમાં બે સત્રમાં, તો એના માટે પ્રતિભાશાળક બાળકોને જો અહીંયા સેમ ટુ સેમ એની કોપી અહીંયા મેં લીધી છે, ક્યાંય ફેર નહીં. જો અહીં ગુજરાતી ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી તો અહીંયા સેમ જ લખ્યું હોય, ગુજરાતી ગણિત અને વિજ્ઞાન આપણે પરથી લઈ જોઈએ. જો આને ત્રણે આ રીતે લઈ શકાય, જો આ કોપી આ બે ની અને વચ્ચે છોડી દેવાનું, કંટ્રોલ દબાઈ રાખો અને આને સિલેક્ટ કરો, આ ત્રણ કોપી થાય. પ્રતિભાશાળી બાળકોમાં લઈ અને અહીંયા પેસ્ટ કરો, અહીંયા સળંગ પડશે. ધારો કે જો બીજી પાડીએ ગુણ સ્લિપમાં જતા રહીએ, આ ત્રણની જ કોપી લેવી, ગુજરાતી કંટ્રોલ દબાઈ રાખો, ગણિત કંટ્રોલની કી દબાઈ રાખો અને વિજ્ઞાનને જતા રહો અને પછી કંટ્રોલ સી દબાવો, જ્યાં પેસ્ટ મારવાની છે અહીંયા આવતા રહો અને કંટ્રોલ વી આપી દો સળંગ. જો અહીંયા ગુજરાતી એક કરી, ગણિત એક કરી, વિજ્ઞાન, કારણ કે સેમ મેથ નામ હરખા થવા જોઈએ, અહીંયા ગુજરાતી આવે નહીં ગુજરાતી આવે તો પાછું મેચ કરવામાં તકલીફ ના પડે, એટલે અહીંયા સેજ નંબર લીધો, અહીંયા ગુજરાતી, ગુજરાતી એક, ગણિત એક અને વિજ્ઞાન એક, અને અહીંયા એ રીતે ગુણ સ્લિપમાં લખેલું હોય છે મારે. તો ગુજરાતી એક, ગણિત એક, સેજ ફોલ કર્યો અને વિજ્ઞાન એક, વિજ્ઞાન એક ટેકનોલોજી. હવે એક પ્રતિભાશાળી બાળકોને અહીંયા આપણે બધું ડિલીટ જ મારી દો, કશું શેર નહીં માની લો. હવે અહીંયા મેં લખ્યું કે બાજુમાં આની નાની કોપી લીધી, જુઓ કંટ્રોલ સી કંટ્રોલ વી, આ કોપી ગમે ત્યાં લઈ શકીએ તમે, આપણે બાજુમાં લીધી. અહીંયા શું લખ્યું હોય, 60 કરતા 60 જેટલો અથવા એના કરતા મોટો, જો આનો અર્થ એ થાય 60 જેટલા અથવા એના કરતા મોટા, 60 જેટલા એના કરતા મોટા, બરોબર. અહીંયા આપણે ડ્રોપ ડાઉન લિસ્ટ બનાવવું તો એકમાં બનાવી દઈએ, ચાલશે બરાબર. હવે અહીંયા લાવવા માટે હવે તમે અહીંયા ગમે ત્યાં કલ્સર રાખો, પ્રતિભાશાળી બાળક ગમે તે આટલામાં. હવે એને ડેટામાં એડવાન્સ ફિલ્ટર છે, આ એડવાન્સ ફિલ્ટર જબરજસ્ત કામ કરે, આ એડવાન્સ ફિલ્ટર એના ઉપર ક્લિક કરો. એક બોક્સ ખુલશે એની અંદર, હવે આ બીજામાં કોપી અનધર લોકેશન, હવે આપણે ગુણ સ્લીપમાંથી માર્ક લાવવાના એટલે કોપી અનધર લોકેશન પર જ લખવું પડશે, એને શીટમાંથી નથી લેવાનું, ગુણ સ્લીપમાં. અહીંયા ગુણ સ્લીપની કોપી લેવી પડશે આપણે, ગુણ સ્લીપમાં શું લેવાનું છે તમારે, તો ગુણ સ્લીપ માંથી તો એ રેન્જ સિલેક્ટ કરો. જો અહીંયા ક્લિક રાખી ના ગુણ સ્લીપ શીટ ખોલી, અહીંથી જ આટલું આપણે ઉપરનું લેવાની જરૂર નથી, અહીંથી ચાલુ કરી બે બે સત્રની
बाजू जसू नीचे छेक जसू और जितना आपड़ा बाड़को 60 बाड़को सुधी ए सिलेक्ट कर लीजिए बरोबर। अब अहीं क्लिक करसू क्रिएट रेंज क्या इने कॉपी मारवानी क्रिएट रेंज सु कॉपी मारवानी तो एना एमा जे आटलू लखेलू होय एनी कॉपी लेवानी एमा आउ लखेलू होवू जोईए क्या कॉपी मारवानी तो के अहीं आपड़े क्रम नी कॉपी नहीं मारवी फक्त अहीं थी अहीं सुधी नी मारवी क्रम आपड़े जाते लखीशुं ओके आपी दो आई गया 70 ऊपर मार्क्स जे हता ए अहीं आई गया वो तमने थशे के आ तो दर वक्ते फरती करवू पड़े बरोबर तो एना माटे आज जे आपणे काम कर्युं एने आपणे रेकॉर्ड करवानुं एने ज माइक्रो कहेवाय जे आ काम कर्युं एने आपणे रेकॉर्ड करी शकीए अने ए रेकॉर्ड वारंवार ना करवा पड़े एक ज क्लिके ए काम आपणे करी बतावा तो आ काम आपणे रेकॉर्ड करवानुं छे अने रेकॉर्ड करवा माटे आपणे माइक्रो रन करवानुं पहेला रेकॉर्ड चेक करवानुं तो एना माटे जे डेवलपरमां તમારે જો ના હોય આ ડેવલપરની સ્વિચ તો અહીંયા જશો એક્સેલ ઓપ્શનમાં જશો અને પહેલા જ પોપ્યુલરમાં અહીંયા ક્લિક કરી દીધો એમએસ ઓફિસ 7 માટે તો શો ડેવલપર ટેબ ઇન રિબિન જો અહીં કાઢી નાખું ઓકે આલો જતુરી મારે અહીંયા ક્લિક કરો એક્સેલ ઓપ્શનમાં જાઓ અને પહેલામાં જ અહીંયા શો ડેવલપર ટેબ ઇન રિબિન અને ઓકે આપી દો અહીં આવી ગયું હવે ડેવલપરની અંદર રેકોર્ડનું ઓપ્શન છે જો રેકોર્ડ માઇક્રો આપણે જે થોડુંક કામ કરીએ ને રેકોર્ડ કરી લઈએ બરોબર અને એ પછી તો અહીંયા ગમે ત્યાં આપણે કર્સર પર તૈયારી પહેલાં બે વખત આપણે કામ કરી લેવાનું ભૂલ ના થાય અને પછી રેકોર્ડ કરવાનું ત્રીજી વખતે તો એનું કામ આપણે અહીંયા આટલામાં ગમે ત્યાં કર્સર રહેવા દઈએ રેકોર્ડની સ્વિચ ચાલુ કરી દઈએ રેકોર્ડનું પૂછશે એનું નામ આપશે ગમે નામ આપણે ભલે ને એને માઇક્રો વન રાખીએ ધીસ વર્કશીટ અહીંયા ઓલ ના આપતા ધીસ જ વર્કશીટ રાખવાનું અને ઓકે આપી દો રેકોર્ડિંગ ચાલુ રેકોર્ડિંગ મતલબ અવાજ નહીં જે કામ વર્ક કરશો એ રેકોર્ડિંગ થશે હવે આપણે જતા આવીશું ડેટા શીટમાં ડેટામાં એડવાન્સ ફિલ્ટર હવે ધ્યાન રાખવાનું ભૂલ ના થવી જોઈએ અહીંયા કોપીમાં જવાનું છે અહીંયા રેન્જ સિલેક્ટ કરવાની છે લિસ્ટ રેન્જ રેન્જ આપણે ગુણ સ્લીપમાં લેવાની ગુણ સ્લીપમાં ક્યાંથી લીધી આખી આપણે લીધી છે અહીંયાથી અહીં બે સીટની એ અહીંયાથી અહીં સુધી ઓકે થઈ ગયું હવે આવી ગયા અહીંયા પાછા આપણે પ્રતિભામાં અહીંયા ક્લિક કરશો એટલે પાછા આવી જશે અહીંયા ક્લિક કરો બીજામાં અને ઘૂસી નાખો હવે શું કોપી એમાંથી એમાંથી શું તમારે લેવાનું તો એ આટલી રેન્જ સિલેક્ટ કરો ત્રીજામાં જાઓ એને પૂછી નાખો ક્યાં પેસ્ટ મારવાની તો ક્રમ નથી લેવાનો ધ્યાન રાખજો વિદ્યાર્થીનું નામથી આટલા સુધી ગુણે નથી લેવાના કમ્પ્લીટ થઈ ગયું ઓકે આપું છું ઓકે આપું છું થઈ ગયું આટલું કામ હવે આપણે રેકોર્ડ બંધ કરી દેવાનું એમાં ને એમાં તમે જશો એટલે સ્ટોપ રેકોર્ડ હશે ડેવલપરમાં સ્ટોપ રેકોર્ડ એને અહીંયા જ સ્ટોપ આપી દો આ કામ આપણે રેકોર્ડ કરી લીધું હવે તમારે અહીંયા મેં આ બટન બનાવેલું કાઢી નાખું હવે એક બટન બનાવો ઇન્સર્ટમાં જઈને ગમે એવું તમને શાર્પનેસમાં આ બટન અહીંયા ગમે ત્યાં તમે બનાવી શકો મારામાં હશે જ માઇક્રોમાં બનાવી એને જે નામ આપવું નાખો એને જમણી ક્લિક આલો એશિયન માઇક્રો હશે એના ઉપર ક્લિક કરો અહીં જો આપણે નામ આ લીધું અહીંયા ધીસ વર્કશીટ રાખવાનું એટલે અહીંયા બતાવશે આ માઇક્રો વન હતું જે નામ હતું યાદ રાખવાનું ધીસ વર્કશીટ માઇક્રો વન ઓકે આપી દો થઈ ગયું રેકોર્ડિંગ હવે અહીં ક્લિક કરો હવે જોઈએ આપણે માર્ક બદલી જોઈએ ગુણ સ્લીપમાં માર્ક કરતા એ બદલી જોઈએ આપણે 5 જ વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉમેરી દઈએ ચલો આને 70 70 આને 70 બીજા સત્રમાં 80 75 80 ચલો આ બાળકનું નામ ઉમેરી દીધું રમેશ અહીંયા પ્રતિભા સાહેબ અહીં ક્લિક કરો રમેશનું નામ આવી ગયું સનીને આપણો માર્ક ઓછા હે અહીં જતા રહો મૂળ ક્લિકમાં સનીના એક જ માં આપણો ક્યાં ગયો બીજા નંબરે છે તો એને 3 5 8 અહીંયા આપણો 59 કરી દઉં
પ્રતિભા માં જતો ક્લિક કરો, શનિ નું નામ જતું રહ્યું. અહીંયા હવે તમને કઈક નંબર આલ્યા નથી, નંબર આપણો વોટો લાવવાના છે. કારણ કે નંબર તો ત્યાં આપ્યા હોત તો સંજય નો જે નંબર છે અહીંયા એ ત્રીજો નંબર, તો ત્રીજો લીધો હોત. તો અહીંયા આપણો એક નંબર માટે છે જ કે બરાબર ઇફ આપણે હમણાં શીખવાડે ને આ સ્લેશ આ નંબર આ બાજુનો સેલ બરાબર સ્લેશ તો સ્લેશ નહીતર આ રો ડબલ્યુ રો કૌંસ અહીના ઉપર કેટલી રો ખાલી આપણે છ નંબર માં એટલે ઉપર પાંચ રો ખાલી તો ઓછા પાંચ એન્ટર. શું આપ્યું? આ સેલ ખાલી હોય તો આ ખાલી રહે બરોબર, એ તો પહેલી કન્ડિશન હોય. નહીતર રો અહીંયા સીધી આપી હોય તો છ બતાવે પણ એને ઓછા પાંચ કરી દીધું. હવે ડ્રેગ કરી લો, તમારે જ્યાં જેટલા નંબર નામ આવશે એટલા જ નંબર પડશે, બાકીના નંબર પડવાના નથી. જોઈ લો અને ડ્રેગ કરી લો, જેટલા નામ આવશે એટલા જ નંબર પડશે. ધારો કે હવે અહીંયા આપણે બે બાળકોના ડેટા ભરી દીધું છે, બેતર છે અને પાસઠ એકસઠ ભલે એક વિષયમાં સાઈઠ સાઈઠ જો આને આમાં એકમાં જ ઓછા બતાવીએ તોય નહીં આવે. હવે ક્લિક કરે હેતલનું નામ આવી જશે, અંજલી નું ના આવે. ગમે તે એક જ વિષયની અંદર આ ઇફેક્ટ લેશે. જો અહીંયા બદલવું હોય તો બદલી શકાય. આપણે હાઈટ કર્યા ને 50 થી ઉપર ના ગોઠવા, તો અહીંયા ક્લિક કરીને 50 કરીએ તો ગુજરાતીમાં 50 ઉપર ના લાભા નથી. અહીંયા ઉપર એક કરી દે, અહીંયા 20 કરો. જો આઈ ગયા, ફૂલજી આઈ ગયો. અહીંયા જે તમે પર ફંક્શન બદલી શકો, જો ગુજરાતીમાં આપણે ગુજરાતીમાં જ 20 ઉપર હોય તો આ કીધું હોય, બાકી બધાને આ ફોર્મ્યુલા બનાવતી ફક્ત કાળજી રાખવાની કે આ નામ અને આપણે ગુણ સ્લિપમાં નામ જે હોય વિષયને અગ્યાન સેમ ટુ સેમ હોવો જોઈએ. સેજ પણ મેચ ના થાય તો એ કામ કરશે નહીં, સેમ મેચ હોવું જોઈએ. અને અહીંયા આપણે આ બટન ઉપર ક્લિક થઈ જશે અને અહીંયા તમે ગમે એ કન્ડિશન આપી શકો, નીચે આ બદલી શકાય પણ ઉપરનું ક્યાંય બદલવાનું નહીં. જો આમાં ખાલી ગુજરાતી લખ્યું ને ખાલી એક રસ હોય કાઢી નાખીએ એન્ટર આપીએ કામ નહીં કરે. જે ગુજરાતીની ખાલી ડિટેલ કાઢી નાખી કામ નહીં કરે. અને તમારે એટલે એક જ જગ્યાએ લઈને બાકીની કોપી જ લેવાય એટલે ભૂલ થવાનો સંભવ ના રહે. બીજી જગ્યાએ લખવાનું નહીં, એન્ટર આપો. એક જ જગ્યાએ નામ લખવાના અને એક ને એક પ્રકારના બે નામ ના આવવા જોઈએ. તેમાં તો અહીંયા ગુજરાતી બંધ કર્યું, ગણિત બંધ કર્યું, વિજ્ઞાન બંધ કર્યું. બે વખત એક ને એક નામ, કારણ કે મેચ બે વખત થાય તો કયું મેચ કરવું એ કન્ફ્યુઝન માં રહે બરોબર. બીજું આવતીકાલે વસાય.